ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ધોરણ 8 વિષય ગુજરાતી, કાવ્ય નંબર 4 તને ઓળખું છું માં. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે કાવ્ય ગાન, કાવ્યની સમજૂતી, અભ્યાસની સમજૂતી અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 અને 2 ની સમજૂતી મેળવી હતી. હવે આજે આપણે જે બાકીના પ્રશ્ન નંબર 3 અને 4 છે તેની સમજૂતી મેળવી લઈએ. પ્રશ્ન 3 છે કે માં વિશેની અન્ય કોઈ એક કવિતાની 5 પંક્તિઓ લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. કેવી રીતે લખવાનો છે કે તમે ધોરણ 8 માં છો, તમે ધોરણ 7 સુધી અગાઉ માં વિશેના ઘણા કાવ્યો ભણી ગયા છો, તેની કોઈ 5 પંક્તિ લખવાની. દાખલા તરીકે કેવું કાવ્ય જે માં વિશે હોય, તમને યાદ હોય તો 7મા ધોરણમાં તમે સેમિસ્ટર 2 માં જનની કાવ્ય ભણ્યા હશો, તેની પંક્તિઓ છે કે મીઠા મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી તે મોરી, માત્રે જનનીની જોડ સખી નહીં જડે રોલો, પ્રભુના એ પ્રેમ તણી ઉતરી રેલો, જગથી જુદેરિયાની જાત રે. આ બધી પંક્તિઓ તમે એ કાવ્યમાં જોઈ છે. તો એવું નહીં કે એ જ કાવ્ય નહીં, તમે માં વિશેનું કોઈ પણ કાવ્ય હોય તેની 5 પંક્તિઓ તમારે લખવાની રહેશે. પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નનો ઉત્તર આપેલ સૂચના મુજબ લખો. અહીંયા સૂચના મુજબ લખવાનું છે. 4 પ્રશ્નો અલગ અલગ આપ્યા છે. પહેલું શું છે તો નીચેના શબ્દોના 2-2 સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો. હવે આ દરેક શબ્દના સમાનાર્થી શબ્દો 2 લખવાના છે. તો કે માર્ગ, માર્ગ એટલે કે માર્ગ, રસ્તો, પથ, ઘણા બધા થાય. બીજું છે અભાગી, અભાગી એટલે કે દુર્ભાગી, કમનસીબી. ત્રીજું છે સદા, સદા એટલે હંમેશા, નિરંતર. સ્મરણ, સ્મરણ એટલે કે સ્મૃતિ, યાદ. લહેરખી, લહેરખી એટલે કે લહેર અને તરંગ. પ્રશ્ન નંબર 2 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. હવે આ સમાનાર્થી શબ્દો ક્યાંથી લખવાના છે? કાવ્યમાં આની જગ્યાએ જે શબ્દ વપરાયા છે તે લખવાના છે. તો નયન માટે આપણે કાવ્યમાં જોયું તો કે પાપણ પરથી નહીં ખરેલા આંસુ આવ્યા હતા ને, તો કે અહીં નયન માટે કયો શબ્દનો પ્રયોગ કર્યો છે? તો કે પાપણ. બીજું છે માર્ગ, માર્ગ શબ્દનો આપણે અહીંયા એ જ શબ્દ યુઝ કર્યો છે કે લૂ જળતા માર્ગમાં, એટલે અહીંયા માર્ગનો માર્ગ જ રહેશે. ત્રીજું છે દુઃખ, દુઃખ માટે શું વપરાય છે કે લૂ, લૂ જળતા માર્ગમાં, એટલે કે મુશ્કેલી, દુઃખના સમયમાં એમ. તો અહીંયા દુઃખની જગ્યાએ શું આવશે? લૂ. તણકલું, તણકલું એટલે કે તરણું, કે તરણા બેઠે કોઈ હડશે, એટલે આવી તું ને કાંઈ પંક્તિ, તો તણકલું એટલે કે તરણું, તમને કોઈ તણકલાની જેમ ધિક્કારે, હડશે લે એમ, ઉપેક્ષા કર. હવે પ્રશ્ન નંબર 3 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરોધી શબ્દ અભાગી, અભાગીનો વિરોધી શબ્દ શું થાય? સુભાગી અથવા સદભાગી, એનો વિરોધમાં જવાનું છે આગળ. સ્મરણ તો વિસ્મરણ, સ્મરણ એટલે યાદ કરવું, અને વિસ્મરણ એટલે કે ભૂલી જવું. અભાગી એટલે કે જેનું ભાગ્ય સારું ના હોય, અને સુભાગી એટલે કે સારા ભાગ્યવાળું. તમારે સમાનાર્થી અને વિરોધાર્થીમાં ખાસ યાદ, સમાનાર્થીમાં 2 શબ્દ વચ્ચે ડેસ કરવાની નિશાની આવે, જ્યારે વિરોધી શબ્દ હોય ત્યારે ગુણાકારની જે નિશાની કરો છો એ રીતે નિશાની કરવાની આવે. પ્રશ્ન નંબર 4 છે, સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ આપ્યું છે મા તો ખમ્મા, એટલે કે મા માં ઉચ્ચાર સરખો આવે છે, એટલે કે પ્રાસ, શબ્દના અંતે પ્રાસ બેસે તેને શું કહેવાય? પ્રાસવાળા શબ્દો. હવે અહીંયા આપ્યું છે આંસુ, તો આંસુ તો ચોમાસું, આંસુ તો ચોમાસું. ફેંકે તો ટેકે, સામે તો પામે, એટલે કે સરખો, શબ્દની અંતે ઉચ્ચાર સરખો આવે એને શું કહેવાય? પ્રાસવાળા શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું કાવ્ય નંબર 4 પૂર્ણ થાય છે. તમારે આજના વિડીયોને ધ્યાનથી સાંભળીને હું જે પીક મોકલું તે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. પરંતુ એની પહેલાં તમારે આ માં વિશે જે હું પીક નથી મોકલતો એ તમારે જાતે તમે કોઈ પણ કાવ્યની 5 પંક્તિ લખી શકો છો. હવે આપણે આગળના પાઠની સમજૂતી નવા વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.